जटिल आकृतियोंनी हद भाग एक। आ वीडियो में तमे जानशो के एक जटिल आकृति नी हद ने कई रीते मापी शकाय छे। शू करी रही छे मम्मी? आ टेबल माटे एक कवर बनावू छे तो तेनी हद नू माप लई रही छू। दोरी थी? हाँ, दोरी थी। કાલે જ પપ્પાએ મને જણાવ્યું હતું કે જે આકૃતિની હદનું માપ લેવાનું હોય તેને કિનારીઓના માપનો સરવાળો કરી દો। તારા પપ્પાએ એકદમ સાચું જણાવ્યું છે। જે સીધી રેખાથી બનેલી આકૃતિ હોય છે તેની કિનારીઓ તો તમે કોઈ પણ માપપટ્ટી વડે માપી શકો છો, કેમ કે માપપટ્ટી સીધી હોય છે। પરંતુ જે આકૃતિની કિનારી વર્તુળાકાર હોય છે તેની કિનારીને તમે માપપટ્ટીથી નથી માપી શકતા। આવી આકૃતિની હદનું માપ લેવા માટે દોરી, દોરડા વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે। સારું, હવે સમજી ગયો। પરંતુ દોરીથી તમે આકૃતિની હદ કઈ રીતે માપી શકો છો? ખૂબ જ સરળ છે। દોરીના એક છેડાને આ ટેબલની કિનારીના એક બિંદુ ઉપર મૂકીને હું આ ટેબલની કિનારીને ચારે બાજુ વીંટાળી દઈશ। તેના પછી દોરી ઉપર ત્યાં નિશાન કરી દઈશ જ્યાં દોરી પહેલા છેડાને મળે છે। ત્યારબાદ દોરી ખોલીને તેને સીધી મૂકીને માપપટ્ટી વડે નિશાન કરેલ બિંદુ સુધી માપી લઈશ। તેનાથી મને ખબર પડી જશે કે આ ગોળ ટેબલની હદ કેટલી લાંબી છે। અરે વાહ, આ રીત તો ખૂબ જ સરસ છે। આવી રીતે તો આપણે વર્તુળાકાર હદની આકૃતિનું માપ પણ લઈ શકીએ છીએ। હા, ચાલ બીજી એક આકૃતિની હદને માપીએ। સારું, હું કાગળ પર એક આકૃતિ દોરી દઉં છું। હવે દોરીની મદદથી તેની હદની લંબાઈની જાણકારી મેળવ। હું તેની હદ પર એક દોરી મૂકી દઉં છું અને હવે આ દોરી પર ત્યાં નિશાન બનાવું છું જ્યાં તે પહેલા છેડાને મળે છે। હવે આ દોરીને સીધી મૂકીને માપપટ્ટીથી માપી લઉં છું। જુઓ, ખબર પડી ગઈ, આ આકૃતિની હદ 15 સેન્ટીમીટર છે। હવે તો સીધી અને વળાંકવાળી બંને રીતની કિનારીવાળી આકૃતિઓના હદનું માપ લઈ શકે છે। આજે તમે શીખ્યા વળાંકવાળી કિનારીની આકૃતિની હદની લંબાઈ જાણવા માટે દોરીનો ઉપયોગ કરવામાં આવે છે।